નમસ્તે. ગુજરાત, ઇન્ડિયા અને કેનેડાના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ indiantimesdaily.com પર આપનું સ્વાગત છે. હું છું ફોરમ મહેતા અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવથી લોકોની વધી છે મુશ્કેલી અને રાજકોટના રૈયા ગામના દલિત સમાજના લોકોએ જમીન મામલે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ. ભારતમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇંધણના ભાવમાં વધારો કરવા બદલ પડકાર આપ્યો છે અને નિપાહ વાયરસ પર ઓસ્ટ્રેલિયાની મદદ માંગવામાં આવી છે. કેનેડામાં ચાઇના દ્વારા એકોન ગ્રુપના 1.5 અબજ ડોલરના ટેકઓવરને બ્લોક કરવામાં આવ્યો છે અને ટ્રુડો સરકારે ચૂંટણી કાયદા સુધારા પર ચર્ચા ઘટાડી છે. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. Welcome to the Field Fresh Supermarket. One-stop shop for fresh vegetables, fruits, bakery products, Indian and Chinese grocery and much more. Visit us today at 5661 Steeles Avenue East in Scarborough, major intersection Steeles and Middlefield. Check out our weekly flyers. Field Fresh Supermarket, always fresh. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વધતા કાચા તેલના ભાવને કારણે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ ચૂતકે ને ભૂસકે વધી રહ્યા છે, જેને કારણે મોંઘવારી પણ વધી રહી છે. આ બાબત વિરોધ નોંધાવા કોંગ્રેસે દેશવ્યાપી આંદોલન કર્યું. આ જ કડીમાં ગુજરાતમાં પણ કોંગ્રેસે મોંઘવારીનો રાક્ષસ કાઢ્યો. રાજકોટના રૈયા ગામના દલિત સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા. મહિલાઓ સમેત 20 લોકોએ ભર રસ્તે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જો કે પોલીસે તેમના આત્મવિલોપનના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો. દલિત સમાજના આ લોકો છેલ્લા ઘણા સમયથી પોતાના જમીનના અધિકાર માટે જંગ લડી રહ્યા છે. હાલ ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા પાણી સંગ્રહ કરવા માટે તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે વિપક્ષી સરકારે આ સુજલામ સુફલામ યોજના પર જ સવાલ ઉભા કરી દીધા છે. વિપક્ષનો આરોપ છે કે આ યોજના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનું માધ્યમ છે. સામે સરકારે વિપક્ષના આરોપને નકારી કાઢ્યા છે. પાટીદાર સમાજના આંદોલન પર બીજેપીના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જોરદાર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસે પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરી છે અને આંદોલન પણ કોંગ્રેસ પ્રેરિત છે. વડોદરાના સુરસાગર તળાવને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત તળાવની આસપાસ આવેલા દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ છે. જો કે દબાણોમાં એક પેટ્રોલ પંપ આવતો હોવાથી તેની તોડકામ કાર્યવાહી વખતે અફરાતફરી મચી. આખરે ફાયર બ્રિગેડે આવીને સ્થિતિ કાબૂમાં લીધી. ગોંડલમાં બે યુવાનો દ્વારા કોળી સમાજ વિરુદ્ધ અપશબ્દો લખેલા સ્ટીકરો લગાવતા બબાલ મચી ગઈ. રોષે ભરાયેલા લોકોએ આ યુવાનોને નિર્વસ્ત્ર કરીને ઢોરમાર માર્યો. બાદમાં તેમને પોલીસને હવાલે કરી દીધા. સિદ્ધપુરના રાજપુર ગામે નાની અમથી બાબતે ઉગ્ર રૂપ લીધું, જેમાં પટેલ અને ઠોકર સમાજના યુવાનો આમને સામે આવી ગયા. અનેક ઘરો અને વાહનોને હિંસા પહોંચી. પોલીસે આવીને મામલો થાળે પાડ્યો. હાલ ગામમાં તંગદિલીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની પેટા કચેરીમાં નરેશ સોની કાર્યરત હતા, જો કે તેમની નિવૃત્તિ બાદ પણ તેમને કોઈ આર્થિક લાભ મળ્યા નથી. આ અંગે અનેકવાર રજૂઆત કરીને કંટાળેલા નરેશ સોનીએ હવે રાષ્ટ્રપતિને પત્ર લખીને સ્વેચ્છા મૃત્યુની માંગણી કરી છે. અમદાવાદની વાત કરીએ તો અહીં એક એનિમેશન સંસ્થા દ્વારા ગુજરાત યુનિવર્સિટીના નામે બોગસ સર્ટિફિકેટ આપવાનું કૌભાંડ બહાર આવ્યું છે. વિદ્યાર્થીઓના સંગઠન NCUIના કાર્યકર્તાઓએ આ મામલો ઉજાગર કરીને આવી બોગસ સંસ્થાઓ પર કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ બાદ ફરી આકરી ગરમી પડવાની છે. રાજસ્થાન તરફથી આવતા ગરમ અને સૂકા પવનને કારણે પુષ્કળ ગરમી વર્તાઈ રહી છે. અમારી સાથે બની રહો. ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. A team of highly professional accountants, we deliver quality and immeasurable assistance to our clients. For Canada audit assistance and your business loans, the only name you can trust. A professional accountant always makes a difference. For more information, call us at 416-741-0801 or visit us at scansaccountants.com. Indian Times Daily par aapnu swagat chhe ane Bharatna 10 mukhya samachar chhe. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિકેટર વિરાટ કોહલી દ્વારા વિસ્તૃત તંદુરસ્તીના ચેલેન્જનો સ્વીકાર કર્યા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમને એક અન્ય ચેલેન્જ ફેંકવાની તક ઝડપી લીધી. કોંગ્રેસી પ્રમુખે મોદીને ઇંધણના ભાવ ઘટાડવા અથવા પક્ષ દ્વારા રાષ્ટ્રવ્યાપી આંદોલનનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે ચેલેન્જ કરી હતી.
આઈસીએમઆરએ ઓસ્ટ્રેલિયામાં ક્વીન્સલેન્ડ સરકારને એન્ટીબોડી પૂરી પાડવા માટે કહ્યું છે, જે વિકસાવવામાં આવ્યું છે તેને ચકાસવા માટે કે તે માનવોમાં નિભાના વાયરસને બેઅસર કરી શકે છે કે નહીં. કેરલામાં વાયરસના કારણે 12 લોકો મૃત્યુ પામ્યા છે. તેના કુદરતી યજમાનને ફળના બેટ હોવાનું માનવામાં આવે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે ગુરુવારે તમિલનાડુના તુટીકોરીનના લોકોને હિંસાના પગલે શાંત રહેવા અને શાંતિ જાળવી રાખવા માટે વિનંતી કરી હતી. પ્રદૂષણની ચિંતાઓ પર વેદાંત ગ્રુપનો સ્ટરલાઇટ કોપર પ્લાન્ટ બંધ કરવાની માંગ કરતી વખતે વિરોધ દરમિયાન પોલીસ ગોળીબારમાં 11 લોકો માર્યા ગયા હતા. જમ્મુ અને કાશ્મીરમાં ડ્યુટીના કલાકો દરમિયાન પોલીસ રક્ષકો દ્વારા સ્માર્ટફોનના ઉપયોગ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી છે. આ ત્રાસવાદીઓ દ્વારા હત્યાને છીનવી લેવાની ઘટનાઓની વધતી જતી સંખ્યાને અનુસરી રહી છે. આ આદેશ એ પણ જણાવે છે કે હથિયાર રક્ષકના શરીરમાં સંકળાયેલ હોવું જોઈએ. ઈડીએ ડાયમેન્ડિયર નીરવ મોદી અને તેમના સાથીઓ સહિત 2 મિલિયન પીએનબીના કૌભાંડ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોકસી બંને તેમના સામે ફોજદારી કેસો નોંધવામાં આવ્યા તે પહેલા દેશ છોડી દીધા હોવાનું કહેવાય છે. લેફ્ટનન્ટ જનરલ જોરાવર ચાંદ બક્ષી ભારતના સૌથી વધુ સુશોભિત જનરલ પૈકીના 97 વર્ષની વયે અવસાન પામ્યા છે. તેમને વીરતા માટે મહાવીર ચક્ર, વીર ચક્ર, મેન્શન ઇન ડિસ્પેચીસ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમને પ્રતિષ્ઠિત સેવા બદલ પરમ વિશિષ્ટ સેવા મેડલ પણ પ્રદાન કરવામાં આવ્યું હતું. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ગુરુવારના રોજ લીટર દીઠ ₹85ની સપાટીએ પહોંચ્યો હતો. કેન્દ્ર સ્થાનિક પરિવહનના ઇંધણના ભાવમાં સતત વધારા પર ચર્ચા કરી રહ્યું છે. દિલ્હી અને ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ અનુક્રમે 77.47 અને 80.42 રૂપિયા રહ્યા હતા. ઉત્તર પ્રદેશ એટીએસએ શંકાસ્પદ આઈએસઆઈ એજન્ટની ધરપકડ કરી છે. તેણે પાકિસ્તાનમાં એક ભારતીય રાજદૂતના ઘરે કામ કર્યું હતું. રમેશ સિંઘ કન્યાલ પર પૈસા માટે જ્યારે તે ઇસ્લામાબાદમાં હતો ત્યારે પાકિસ્તાનની આઈએસઆઈને ગોપનીય માહિતી પસાર કરવાનો આરોપ છે. છત્તીસગઢના સુકમા જિલ્લામાં આઈઈડી બ્લાસ્ટમાં સીઆરપીએફના એક જવાનનું મોત થયું છે અને એક અન્ય ઘાયલ થયો છે. આ હુમલો એક દિવસ પછી થાય છે જ્યારે નક્સલવાદીઓએ કેન્કર જિલ્લામાં ઇમ્પ્રોવાઇઝ એક્સપ્લોઝિવ ડિવાઇસીસ સાથે ભાજપ સંસદના ફાર્મહાઉસને ઉડાવી દીધું હતું. સોશિયલ મીડિયામાં કેન્દ્રીય પ્રધાન રાજ્યવર્ધનસિંહ રાઠોડ દ્વારા ફિટનેસ પડકારનો સ્વીકાર કર્યા પછી અભિનેતા ઋતિક રોશનને મુંબઈ પોલીસ સાથે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. મુંબઈની શેરીઓમાં હેલ્મેટ વિના સાયકલ સવારી કરતો અને તેની સાથે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો વિડીયોમાં તેને બતાવવામાં આવ્યો હતો. અમારી સાથે બની રહો. કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને કેનેડાના 10 મુખ્ય સમાચાર છે. રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર ચીનની એક રાજ્યની માલિકીની કંપની દ્વારા એકોન ગ્રુપ ઇન્કોર્પોરેશનના પ્રસ્તાવિત $1.5 અબજ ટેક ઓવરને સરકાર દ્વારા બ્લોક કરવામાં આવ્યો છે. આ નિર્ણય કેનેડા ચીન સંબંધો પર અસર કરશે, જે પીએમ જસ્ટિન ટ્રુડો ઓફિસમાં આવ્યા ત્યારથી વિકાસના પ્રયાસો કરી રહ્યા હતા. સરકારે ફેડરલ ચૂંટણી કાયદાના બદલાવ બદલ જંગી બિલ પર ચર્ચા બંધ કરી દીધી છે, જે ખાતરી કરવા માટે કે 2019ની ચૂંટણીમાં સુધારાઓ અમલમાં મૂકવામાં આવી શકે છે. વિરોધ પક્ષો આ પગલાથી રોષે ભરાયા હતા, કારણ કે તેઓએ તેને ભારે હાથની કાયદા પર રણનીતિઓ ગણાવી હતી. ઓન્ટેરિયો પીસીના નેતા ડગ ફોર્ડે પાર્ટીની સદસ્યતા માટે ચૂકવણી કરી હતી, જેણે તેમના પસંદગીના ઉમેદવારની પીસી નોમિનેશન વખતે જીતી લીધું છે જ્યાં તેઓ રહે છે. લિબરલ્સે ફોર્ડ અને સુરમાના રેકોર્ડિંગને રિલીઝ કર્યા છે, જેમાં સૂચવ્યું હતું કે અસંખ્ય લોકો તેમના જ્ઞાન વગર સાઇન અપ થયા હતા અને ફી ચૂકવતા હતા. પીએમ જસ્ટિન ટ્રુડો સંકટગ્રસ્ત ફિશરીઝ મિનિસ્ટર ડોમિનિક લી બ્લાંકને લિબરલ પાર્ટી કનેક્શન્સ અને મંત્રીના પરિવાર સાથેના જોડાણ સાથેના જૂથમાં ક્લેમ ઉછેર કોટાના આકર્ષક એવોર્ડ આપવાના નિર્ણય પર બચાવ માટે આગળ આવ્યા છે. ટ્રુડોએ વિરોધીઓ પર કાદવ ઉછાળવાનો આરોપ લગાવ્યો હતો અને જણાવ્યું હતું કે તેમના મંત્રી ફક્ત સરકારની નીતિને અમલમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. $27 બિલિયન કેનેડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેંકે તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે પિયર લાવેલાને પસંદ કર્યા છે. લાવેલા કેનેડા પેન્શન પ્લાન ઇન્વેસ્ટમેન્ટ બોર્ડના ભૂતપૂર્વ વરિષ્ઠ મેનેજિંગ ડિરેક્ટર હતા. પીએમ જસ્ટિન ટ્રુડોએ ટ્રાન્ઝિટ અને ટ્રેડ લિંક્સ જેવી વસ્તુઓ પર વ્યાપક ખર્ચ કરવા માટે તેમની આશાઓ બેંક પર મૂકી છે.
હાઉસ ઓફ કોમન્સે લેફ્ટનન્ટ કર્નલ સેમ્યુઅલ શાર્પને માન આપતા કાંસ્ય તકતીને સ્થાપિત કરવા સર્વસંમતિથી મતદાન કર્યું છે. તો કેનેડાના બે સાંસદોમાંના એક હતા જે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સેવામાં મૃત્યુ પામ્યા હતા. અન્ય એક ઓન્ટેરિયો પીસી ઉમેદવારને ખાનગી ટોલ હાઇવેમાંથી ચોરાયેલા ગ્રાહકોની સૂચિનો ઉપયોગ કરવાનો આરોપ છે. હરજી જેસવાલે નકારી કાઢ્યું છે કે તેને ક્યારેય 407 ડેટા મળ્યા નથી અને વિવાદાસ્પદ રાજકીય સંગઠન સાથે કામ કરવા બદલ પણ તેમને ઠપકો આપ્યો હતો. વિદેશ મંત્રી ક્રિસ્ટિયા ફ્રિલેન્ડે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ઓછું મહત્વ આપ્યું છે, જેમાં કહ્યું છે કે કેનેડા અને મેક્સિકોએ નેફ્ટા વાટાઘાટોને બગાડ્યું છે અને એમાં વ્યવહાર કરવું મુશ્કેલ છે. કેનેડિયન અધિકારીઓએ આગ્રહ કર્યો છે કે પ્રગતિ થઈ રહી છે, ખાસ કરીને ઓટોમોબાઇલ્સના અગત્યના મુદ્દા પર. એનડીપીના નેતા જગમીતસિંહ બ્રિટિશ કોલંબિયાના ટ્રાન્સ માઉન્ટેન વિવાદના તરફમાં અલગ પડે છે. તેના એલ્બેટા અને બીસી સમકક્ષો વચ્ચેના કટ્ટર સંઘર્ષમાં તટસ્થ રહેવાના પ્રયાસોના મહિનાઓ પછી સિંહે કહ્યું હતું કે તે આ પ્રોજેક્ટનો વિરોધ કરે છે, જ્યારથી રાજકીય હસ્તક્ષેપથી થતા કોઈપણ ખર્ચને વટાવવા માટે ઉટવા પૈસા ખર્ચવા માંગે છે. ફેડરલ સરકારે સર્ચ અને રેસ્ક્યુ હેલિકોપ્ટરના કેનેડિયન વાયુસેનાના કાફલાની નવીનીકરણ અને વધારો કરવાની યોજના બનાવી છે. પબ્લિક વર્ક્સ અને પ્રબંધ સેવાઓએ બે પગલાંની યોજના બહાર પાડી છે, જેમાં હાલના CH-149 કોર્મોરન્ટ ચોપરનું આધુનિકરણ કરવામાં આવશે, જેમાં 7 હેલિકોપ્ટર ઉમેરવામાં આવશે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ કન્નડન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. When you are buying or selling a house or a business, you need proper guidance. We at JP Mellon Law Firm have the knowledge and the expertise to help you close your transaction hassle-free. For all your real estate needs, give us a call. When you are buying or selling a house or a business, you need proper guidance. We at JP Mellon Law Firm have the knowledge and the expertise to help you close your transaction hassle-free. For all your real estate needs, give us a call. Actor Amira Dastoor has started shooting for the upcoming film Mental Hai Kya. Amira on Thursday tweeted a photograph of the film's clapboard and captioned it Mental Hai Kya. The film features Kangana Ranaut and Rajkumar Rao in key roles. This will be the second time Rajkumar and Kangana will be seen together on screen after the 2013 entertainer Queen. Mental Hai Kya is co-presented by producer Ekta Kapoor's home banner Balaji Telefilms Limited. On the other hand, Kangana will also be seen in Mani Karnika, the Queen of Jhansi. Immigration Terminal, the specialist for visitor visa, student visa, business immigration, family sponsorship, work permits, PNP programs, live-in caregivers and LMIA applications. Highly experienced in cases involving criminal or medical admissibility and previously refused or misrepresentation cases. Call 416-675-5666 in Ontario or 778-927-3455 in BC. Email us at info@immigrationterminal.ca. Immigration Terminal, right consultants, right future. Bucket List marks Madhuri Dixit's Marathi film debut and filmmaker Karan Johar's Marathi debut production is all set to go on floors on the 25th May for the audiences to review the movie. And even before it did, a special screening was held. Those seen at the screening included Deepak Dobrial, Shama Sikandar, Shishir Sharma, Madhuri's Kalank co-stars Varun Dhawan and Alia Bhatt, Dharak stars Ishan Khattar and Janhvi Kapoor, among others. Reviewing the movie, Varun Dhawan wrote, "Everyone has a bucket list and you inspired us to have one. All the best, Madhuri ma'am, Madhuri Dixit." Siddharth Malhotra said, "Thank you, Madhuri Dixit ma'am, for having us tonight to see your wonderful performance in this heartwarming film. What a treat it is to watch you rule every frame with so much grace and poise and then get a super film. Love the full cast, especially Renuka. She lights up every frame." Bucket List, however, releases on the 25th May. Karol Bagh Jewelers. ਗਹਿਣਿਆਂ ਦੇ ਲੇਟੈਸਟ ਡਿਜ਼ਾਈਨ ਲਈ ਪਹਿਲੀ ਚੁਆਇਸ ਸੋਨੇ ਅਤੇ ਹੀਰੇ ਦੇ ਸੈੱਟ ਚੂੜੀਆਂ ਅਤੇ ਕੜੇ ਚੇਨ ਜੜਾਉ ਸੈੱਟ ਅਤੇ ਹੋਰ ਵੀ ਕਈ ਗਹਿਣਿਆਂ ਤੇ ਸਪੈਸ਼ਲ ਡਿਸਕਾਊਂਟ ਸਭ ਤੋਂ ਵੱਡੀ ਚੁਆਇਸ ਬਿਹਤਰੀਨ ਸਰਵਿਸ ਅਤੇ ਸਭ ਤੋਂ ਵਾਜਿਬ ਰੇਟਾਂ ਲਈ ਆਓ ਕਰੋਲ ਬਾਗ ਜਵੈਲਰਸ ਅਤੇ ਰੂਪ ਜਵੈਲਰਸ ਕਰੋਲ ਬਾਗ ਜਵੈਲਰਸ 1098 ਪੀਟਰ ਰੋਬਰਟਸਨ ਬੁਲੇਵਾਰਡ ਬ੍ਰੈਂਪਟਨ ਰੂਪ ਜਵੈਲਰਸ 503 ਰੇ ਲੋਸਨ ਬੁਲੇਵਾਰਡ ਬ੍ਰੈਂਪਟਨ